લોકસભા 2019નો રણચિંગો ફૂંકાઈ ગયેલો છે તેવા સમયે ભાજપ અને કોંગ્રેસ પોતે બાહુબલી સાબિત થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા યુવાઓને આકર્ષિત કરવાના હેતુ સાથે મીડિયાની અંદર પ્રચાર અને પ્રસાર માટે વોર રૂમ શરૂ કરી દેવામાં આવેલો છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને ખાસ કરીને કોંગ્રેસ પક્ષના યુવા વિભાગના કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારનો રણસંગ્રામ શરૂ થઈ ગયેલો છે. અમરેલી બેઠક કબજે કરવા નેતા વિપક્ષ પરેશ ધાનાણીને જંગી બહુમતીથી જીતાડવા યુવા કોંગી કાર્યકર્તાઓએ સ્પેશિયલ મીડિયા વોર રૂમ શરૂ કરી અને સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસે પ્રચાર અને પ્રસારના યુદ્ધનો આરંભ અમરેલીથી જ શરૂ કરી દીધેલો છે. રાજ્યની સૌથી હાઈ પ્રોફાઇલ ગણાતી બેઠક એટલે અમરેલી લોકસભાની બેઠક. બે ટર્મના સાંસદ નારણ કાછડિયાને પછડા આપવા માટે નેતા વિપક્ષ પરેશ ધાનાણીની સેનાએ મીડિયા વોર રૂમ શરૂ કરી સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપ સામે મીડિયા યુદ્ધ શરૂ કર્યું છે. ટ્વિટર, ફેસબુક અને વોટ્સએપ પર નેતા વિપક્ષ પરેશ ધાનાણીની ગ્રામ્ય વિસ્તારોમાં થતી જાહેરસભાઓ, કોંગ્રેસના કરેલા કામો, ભાજપના ત્રણ ત્રણ દિગ્ગજોને આપેલ ધોબી પછડાટ બાદ હવે વારો છે કાછડિયાનો ના મેસેજ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવા મીડિયા વોર રૂમ શરૂ કરી ભાજપને ભીડવવા યુવા કોંગી કાર્યકર્તાઓ કામે વળગી ગયેલા છે. મારું નામ તેજસ મસરાણી છે. આજે 2017ની જ્યારે વિધાનસભાની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પરેશ ધાનાણીના સપોર્ટમાં અમે લોકોએ આ વોર રૂમ શરૂ કરેલો હતો અને ત્યારે અમને ભવ્ય સફળતા મળી હતી. આજે સૌથી વધારે યુવા મતદારો હોય છે અને અમરેલી જિલ્લામાં 60,000થી પણ વધારે નવા મતદારો નોંધાયા છે અને જે બધા જ યુવાનો છે આ યુવાનો સુધી અમે નેતા વિપક્ષની વાત પહોંચાડવા માગીએ છીએ, એણે કરેલા કામને વર્ણવવા માગીએ છીએ. આજે જ્યારે યુવાન ફ્રી ટાઈમમાં હોય અથવા થોડોક સમય કાઢી અને જ્યારે સોશિયલ મીડિયાનો જ ઉપયોગ કરતો હોય છે ત્યારે અમે સોશિયલ મીડિયાનો સહારો લઈએ છીએ અને અમારી જે નેતા વિપક્ષની વાત છે એ દરેક યુવા સુધી પહોંચાડવાનો અમારો નમ્ર પ્રયાસ છે અને કોંગ્રેસની જે પણ કાર્યપદ્ધતિ છે, કાર્યપ્રણાલી રહી છે એ અમે યુવાનો સુધી પહોંચાડી છે અને એના માધ્યમથી અમને આશાવાદ છે કે આગામી ચૂંટણી લોકસભાની પણ સાંસદમાં પરેશભાઈ ધાનાણી જીતી જશે અને એને અહીંયાથી અમે સારી સરસાઈથી વિજેતા કરાવીશું. યુવાનો માટે આદર્શ ગણાતા નેતા વિપક્ષ પરેશ ધાનાણી માટે યુવાનો કામે લાગી ગયા છે. 2017માં પણ યુવા કોંગ્રેસ NSUIના કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયા વોરની સફળતા મળેલી હતી, જેના કારણે આ વખતે 2019ની લોકસભાની ચૂંટણીમાં 60,000 નવા યુવા મતદારો નોંધાયા છે. તે કોંગ્રેસની કામગીરી જે યુવા મતદારોને ખ્યાલ આવે તે માટે NSUIના કાર્યકર્તાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચાડવાના હેતુને સાકાર કરવા યુવાઓ સોશિયલ મીડિયાથી ભાજપ સામે યુદ્ધ શરૂ કરેલું છે. ભાજપના પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી, બાવકુ ઉંધાડ બાદ હવે નારણ કાછડિયાનો વારો લખેલા મેસેજ અમરેલીના સોશિયલ મીડિયામાં વહેતા કરવામાં આવેલા છે. મારું નામ સમીર કુરેશી છે. હું પ્રદેશ NSUIનો મહામંત્રી છું. આજનો જમાનોનો યુગ સોશિયલ મીડિયા ઉપર ડિપેન્ડ કરે છે ત્યારે 2017માં પણ અમે સોશિયલ મીડિયાનો હોર્ડરૂમ ઊભો કરી અમે સક્સેસ ગયા હતા. તે જ રીતે 2019ને અમે પરેશ ધાનાણીની તાકાત વધારવા માટે અને ગુજરાત કોંગ્રેસની તાકાત વધારવા માટે 2019ની સાંસદના ઇલેક્શનમાં પણ અમે લોકોના દિલ લગીન પહોંચવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને આખો હોર્ડરૂમ ઊભો કરેલો છે. તેમાં અમારી NSUIની ટીમ પૂરેપૂરી પરેશભાઈ ધાનાણી તથા કોંગ્રેસના મેસેજ, વિડીયો લોકો સુધી પહોંચાડી અને એક પરેશ ધાનાણીએ કરેલા કામોની યાદી જે લોકો લગીન નથી પહોંચી શકતી એ અમે સોશિયલ મીડિયાની ના માધ્યમથી અમે લોકો સુધી પહોંચાડી છીએ. અમને પણ આ 2017ના ઇલેક્શનમાં અમે જે કરેલું હતું એનાથી અમને ખૂબ જ ફાયદો થયો હતો. તે જ રીતે અમે સોશિયલ મીડિયાની મદદથી મારી અને મારી NSUIની ટીમ આખી સોશિયલ મીડિયાની મદદથી અમે કોંગ્રેસ પાર્ટીને ઉપયોગી થવા માંગીએ છીએ.